એડી સોની ફાઉન્ડેશન સુરત દ્વારા કાલીબેલ ડાંગમાં આવેલી રહેવાસી આશ્રમ શાળામાં 300 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એડી સોની ફાઉન્ડેશનના સુરતના અનિકેત સોનીએ જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી અહીં ટ્રેકિંગ તથા નાઇટ ફોટોગ્રાફી માટે આવીએ છીએ. અહીંના બાળકો તથા તેમના પરિવારને આર્થિક પરિસ્થિતિ ઘણી નજીકથી જોઈ છે. એક વિદ્યાર્થીની શૈક્ષણિક કીટ આશરે રૂપિયા 700ની પડે છે. એડી સોની ફાઉન્ડેશનની ટીમે આ વર્ષે 300 વિદ્યાર્થીને આ કીટ ભેટ આપી છે. પ્રત્યાઘાત આપતા કાલીબેલ રહેવાસી આશ્રમ શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે બાળકોના માતા પિતા રોજ જી માટે બહાર ગામ જાય ત્યારે જીવન જરૂરિયાત વ્યવસ્થા કરી શકે છે. ઘણીવાર વિદ્યાર્થીઓને ગત વર્ષના ચોપડા ચલાવે છે. એડિસોરી ફાઉન્ડેશનને એની મદદથી તેઓ ખૂબ જ પ્રોત્સાહિત છે. આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના શિક્ષકો સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મારું નામ અનિકેત સોની છે. હું એડિસોરી ફાઉન્ડેશનનો ડિરેક્ટર છું. આજે અમે આજરોજ ડાંગ જિલ્લામાં કાલીબેલ આશ્રમ શાળામાં એજ્યુકેશન કીટનું વિતરણ કરવા આવ્યા છે, જ્યાં અમે 300 વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ પ્રોવાઈડ કરવાના છીએ. અને એનો હેતુ એટલો જ છે કે એ લોકોનું ભણતર નહીં છૂટી જાય, કે જે આદિવાસી પરિવાર છે તો એમનું એ લોકો અફોર્ડ નહીં કરી શકતા અને પછી ભણતરમાં કંઈક તકલીફ પડે તો એમને મદદરૂપ થાય એ રીતે અમે એજ્યુકેશન કીટ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. કેટલી અમે ટોટલ આજે 300 કીટ, અહીંયા 300 બાળકો છે તો એટલે 300 કીટ પ્રોવાઈડ કરવાના છે. શું શું વસ્તુ જે કીટ? કીટમાં સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ, પાઉચ, ક્રેયોન્સ અને ડ્રોઈંગ બુકનો સમાવેશ થાય છે.